Thank you.
નવપદ જીની આરાધના સાથે પ્રથમ દિવસ અરિહંત પદની આરાધના, એના માટેની વાત તો આપણે સાંજે કરવાના છીએ, નવે નવ પદ માટેની. પરંતુ અરિહંત પરમાત્માએ નવતત્વનો ઉપદેશ આપ્યો, ઉપદેશક નવતત્વના, અને એટલા જ માટે પરમાત્માની આપણે નવાંગી પૂજા કરીએ છીએ. અને એ નવાંગી પૂજા કરવા દ્વારા કે નવતત્વના અધ્યયન દ્વારા જીવને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. નવતત્વ પ્રકરણમાં કહ્યું, જીવાઈ નવપયથે જો જાણઈ તસ્સ હોઈ સંમતમ. જીવાદિ નવ પદાર્થો એટલે જીવ, અજીવ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, નિર્જરા બંધ અને મોક્ષ, આ નવતત્વો. તમે બધાએ નામો પણ વારંવાર સાંભળ્યા હશે, નવતત્વના અર્થની પણ કદાચ ખબર પણ હશે. એને એક નૌકાના દ્રષ્ટાંતથી વિચારીએ તો નાવિક એ જીવ છે અને નાવ એ અજીવ છે. અનુકૂળ પવન એનું નામ પુણ્ય, કારણ કે નૌકાને સામા કિનારે પહોંચવું હોય તો વાતાવરણ અનુકૂળ જોઈએ, પવન અનુકૂળ જોઈએ. એમ આપણા આત્માને મોક્ષ સુધી પહોંચાડવો હોય તો અનુકૂળતા જોઈએ, તો એ અનુકૂળ પવન તે પુણ્ય અને પ્રતિકૂળ પવન એનું નામ પાપ. આશ્રવ નૌકામાં કાણા પડ્યા હોય અને કાણા મારફત પાણી આવે એને આશ્રવ કહેવાય, એમ આત્મામાં કર્મનું આવવું એને આપણે આશ્રવ કહીએ છીએ. અને એ જ પાણી જ્યારે એનાથી નૌકા ભરાઈ જાય એટલે નૌકા ડૂબી જાય એને આપણે બંધ કહીએ છીએ. નૌકાના કાણા એને પૂરા પૂરી દેવા કે જેથી કરીને પાણી ના આવે, એના જેવું સંવર છે કે જે આપણે આવતા કર્મને રોકીએ છીએ. જેટલું પાણી ભલા ભરાયું છે એને ઉલેચવાનો પુરુષાર્થ તે નિર્જરા છે, અને નૌકા સામા કિનારે પહોંચી જાય એને મોક્ષ કહેવાય. બસ આ નવે તત્વોને આ દૃષ્ટાંતથી બરાબર યાદ રાખવાના. એટલે ઉપદેશક નવતત્વના અરિહંત પરમાત્માએ આપણને નવતત્વનો ઉપદેશ આપ્યો અને તેના દ્વારા સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ. અહીં તો લખે છે કે ભાઈ જેને નવતત્વનું જ્ઞાન હોય એને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય. તો આપણને તો બધાને, ઘણા બધાને નવતત્વનું જાણકારી છે, તો બધાને સમ્યક દર્શન હોય કે ના? અહીં જાણવું એનો અર્થ જુદો છે. અહીં જાણવું એટલે જીવતત્વ અને અજીવતત્વ એ બેને આપણે જ્ઞેય એટલે જાણવા યોગ્ય કહીએ છીએ. એટલે નવતત્વના ત્રણ વિભાગ છે, એક જ્ઞેય એટલે જાણવા યોગ્ય, એક હેય એટલે છોડવા યોગ્ય, અને એક ઉપાદે એટલે આદરવા યોગ્ય. આ ત્રણ વિભાગ છે. સૌથી પહેલા જે જાણવા યોગ્ય તત્વ છે તે જીવ છે અને અજીવ છે. આપણને વિશ્વની અંદર આ બે જ વસ્તુ દેખાય છે, આ બે સિવાય ત્રીજી કોઈ વસ્તુ આપણને દ્રષ્ટિગોચર થતી નથી. જે પણ આપણે જેને પણ જોઈએ છે, કાં તો જીવ છે અથવા જળ છે. જીવને પણ જોઈએ છીએ, એ જીવનું શરીર જોઈએ છે, એનો આત્મા એ આપણને દેખાતો નથી. પરંતુ એની હલનચલન વગેરે પ્રવૃત્તિ ઉપરથી કે સંજ્ઞાઓ ઉપરથી આપણે એને ઓળખીએ છીએ કે આ જીવ છે. પણ દેખાય છે એ બધાનું શરીર દેખાય છે, શરીર એ પુતગલ છે. તો જીવ અને અજીવ, આપણને રાગદ્વેષ ક્યાં વધારે થાય? જે દેખાય ત્યાં જ રાગદ્વેષ વધારે થાય. તો જીવ ઉપર રાગદ્વેષ થાય, જળ ઉપર રાગદ્વેષ થાય. બસ એ જ્ઞેયત્વ એટલે એ કે જીવતત્વ એને જાણ્યા પછી જગતના સર્વ જીવો તરફ મૈત્રી ભાવથી ભાવિત થવું, ગુણાધિક જીવો તરફ પ્રમોદ ભાવથી ભાવિત થવું, દુઃખી જીવો તરફ કરુણા ભાવથી ભાવિત થવું, અને દોષવાળા જીવો તરફ માધ્યસ્થ ભાવનાથી ભાવિત થવું. બસ જીવ તરફ આ ચાર સિવાય પાંચમો કોઈ પણ પ્રકારનો ભાવ ન કરાય. પાંચમો કોઈ પણ પ્રકારનો ભાવ આવે એટલે આત્મામાં કર્મનો આશ્રવ થાય, થાય ને થાય, ન થાય એવું કદાપી ન બને. એટલે જો સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કરવી છે તો એના માટેની આ શરત છે કે એ ગુણ પ્રાપ્ત તો થાય કે જીવનનું સ્વરૂપ જાણ્યા પછી જીવ તરફ આપણો આત્મા ચાર ભાવનાઓથી ભાવિત થઈ જાય. એમ અજીવ તત્વ
જેમ પુદ્ગલનું સ્વરૂપ જાણ્યા પછી પુદ્ગલ ઉપરના રાગને દૂર કરવા માટે અનિત્ય આદિ ભાવનાઓથી મન ભાવિત થઈ જાય તો એ જીવ અને અજીવનું જ્ઞેયત્વ છે. જીવ અને અજીવને જાણ્યું ત્યારે કહેવાય કે જો આપણો આત્મા આ 16 ભાવનાઓથી ભાવિત થઈ જાય તો જીવ અને અજીવ તત્વને યથાર્થ જાણકારી કહેવાય અને એના દ્વારા કર્મનો આશ્રય આપણને ન થાય. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેની પહેલી ભૂમિકા એ કે મનને 16 ભાવનાઓમાં રમતું કરી દેવું. બસ 16 ભાવના સિવાય મન બીજો કોઈ ખોરાક ગ્રહણ ન કરે. બીજા નંબરમાં ધ્યેય એટલે છોડવા યોગ્ય. પાપ, આશ્રવ, બંધ એ ત્રણેય તત્વો છોડવા યોગ્ય છે. એમાં હે બુદ્ધિ જે છોડવા યોગ્ય છે તેમાં હે બુદ્ધિ કે આ મારે છોડવા યોગ્ય જ છે. ભલે કદાચ આપણાથી છોડી ન શકાતું હોય પણ શ્રદ્ધાને એ હોય કે આ મારાથી કરી ન શકાય. બસ પરમાત્માની આજ્ઞા પાપ 18માનું કોઈ પણ પ્રકારનું પાપ કરવાની પરમાત્માની આજ્ઞા નથી. અને મારા દ્વારા જો થઈ રહ્યું છે તો મનની અંદર એ પાપ ખટક્યા કરતું હોય. કદાચ ક્યાંક જૂઠું બોલ્યા અને એના કારણે $500 વધારે મળી ગયા તો પણ તેવા સમયે મનમાં આનંદ માણવાનો નથી, મને $500 મળી ગયા. મેં ખોટું બોલ્યો એના કારણે મળ્યા છે. ખોટું બોલવું એની પરમાત્માએ નિષેધ કર્યો છે, ના પાડી છે. જેટલા પણ ધર્મ છે બધા જ ધર્મોનો મૂળભૂત પાયો અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 બધા જ ધર્મોની અંદર એ 5 બેઝિક સિદ્ધાંતો છે. જૈન ધર્મની અંદર એને સૂક્ષ્મતાથી બતાવ્યા છે, બીજા બધા ધર્મોમાં સ્થૂળતાથી છે. જૈન ધર્મમાં સૂક્ષ્મતાથી હોવાનું કારણ આ વિતરાગ અને સર્વજ્ઞ ભગવંતે બતાવેલો ધર્મ છે. બાકીના બધા જ ધર્મો છદ્મસ્થો દ્વારા પ્રરૂપાયેલા છે. અને જે છદ્મસ્થ હોય તે પોતે રાગ દ્વેષ આદિથી યુક્ત હોય માટે એમાં અપૂર્ણતા હોય. વિતરાગ એ અને કેવળી ભગવંતો સર્વજ્ઞ ભગવંતો જે પણ બોલે એ સંપૂર્ણ સત્ય હોય, કારણ કે અસત્ય બોલવાનું એમને કોઈ કારણ નથી. ક્રોધ, લોભ, ભય, હાસ્યથી જ બોલ્યા વચન અસત્ય. આ અસત્ય બોલવાના 4 કારણો પૈકી એક પણ કારણ વિતરાગમાં નથી. અને સર્વજ્ઞ છે, બધું જ જોઈ રહ્યા છે. પ્રત્યક્ષ એક સમયે 3 કાળના જાણે સર્વ વિચાર, એક સમયમાં 3 કાળના સર્વ ભાવોને જણાવનારું એવું કેવળ જ્ઞાન એનાથી તેઓ યુક્ત છે. એટલે પૂર્ણ જાણકારી છે અને વિતરાગતા છે. અને એના માટે એમને જે કહ્યું છે તે સંપૂર્ણ સત્ય જ હોય એવી દ્રઢ માન્યતા એને આપણે વ્યવહાર સમ્યક દર્શન કહીએ છીએ. તો એ વ્યવહાર સમ્યક દર્શનથી નિશ્ચય સમ્યક દર્શનમાં પહોંચવા માટે આ રીતે જે જીવ અને અજીવ એમાં જ્ઞેયત્વ હેમાં હેપણું આ છોડવા યોગ્ય જ છે આવા પ્રકારનો પરિણામ અને સામાયિક આદિ આરાધનાઓ કરવા યોગ્ય જ છે. સંવર, નિર્જરા, મોક્ષ અને પુણ્યાનુબંધી પુણ્ય એ ઉપાધેય છે. એમાં ઉપાધેયપણાની બુદ્ધિ આપણાથી ન પણ થતું હોય તો પણ કરવા યોગ્ય આ છે. ભગવાને મને આ રીતે કરવાનું કહ્યું છે, મારાથી નથી થતું એ મારો પ્રમાદ છે, પણ મારે અહીં પહોંચવું જોઈએ. આટલું જ્યારે બાબતો ભેગી થાય ત્યારે આત્મામાં સમ્યક દર્શન ગુણ આવવાની શક્યતા રહે. ક્યાંક પણ પાપને સારું માન્યું કે જે સંવર આદિ જે પણ છે એને હે તરીકે સ્વીકારાઈ ગયા તો આ ગુણ આત્મામાં ન હોય. એટલે આ 9 તત્વ પૈકી આપણે આ દિવસોની અંદર આશ્રવ અને સંવર એ 2 તત્વની મુખ્યત્વે આપણે વાત કરવી છે. આશ્રવ એટલે કર્મનું આવવું. એ કર્મો ભૂતકાળમાં અત્યાર સુધી આપણે બધાએ અનંત 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 ભવો કર્યા છે અને દરેક ભવોમાં શરીરો છોડીને આવ્યા છીએ. કારણ કે આપણું જ્યાં જ્યાં મૃત્યુ થયું ત્યાં શરીર ત્યાં જ પડ્યું રહ્યું. અહીં તો હજુ અગ્નિ સંસ્કાર પણ થાય છે પણ પૃથ્વીકાય આદિની યોનિમાં હોઈએ અને ત્યાંથી આપણો જીવ ચડી જાય તો એનો અગ્નિ સંસ્કાર કે કંઈ ન થાય.
અને એ શરીરો દ્વારા વર્તમાનમાં હિંસા વગેરે પણ થઈ રહી હોય એવું પણ બને. પૂર્વ જન્મમાં લોખંડના ભોગમાં આપણે હોઈએ, ત્યાંથી ચવી જઈએ, એટલે એ જ લોખંડમાંથી કોઈએ છરી બનાવી હોય, કોઈએ તલવાર બનાવી હોય, કોઈએ ચપ્પુ બનાવ્યું હોય, અને એના દ્વારા આજે જે જ્યાં જ્યાં જેટલી જેટલી વિરાધનાઓ થઈ રહી છે એ બધો જ કર્મનો આશ્રય વર્તમાનમાં પણ આપણને ચાલુ છે. કારણ કે તે સમયે આપણી પાસે સમજ નહોતી, એટલે ઓશિર આવવાનું તે ભવોમાં થયું નથી. એકેન્દ્રિયાદી ભવો એવા પ્રકારના હતા કે ત્યાં મન હતું જ નહીં, સમજ હતી જ નહીં, અને ન હોવાના કારણે ઓશિર આવ્યા વિના ત્યાંથી આપણે આવી ગયા છીએ. એટલે જો ન ઓશિર આવ્યું હોય તો એ કર્મનો આશ્રય વર્તમાનમાં પણ આપણને ચાલુ છે. એટલે ત્રણ બાબતો યાદ રાખવાની, ક્રિયાએ કર્મ, ઉપયોગે ધર્મ, અને પરિણામે બંધ. બસ આ ત્રણ વસ્તુ, એ ક્રિયા, તમે સારી ક્રિયા કરો સારું કર્મ આવશે, ખરાબ ક્રિયા કરો ખરાબ કર્મ આવશે. પણ ઉપયોગે ધર્મ, એ ક્રિયાની અંદર તમારો જેટલો ઉપયોગ જોડાશે એટલા અંશે કર્મની નિર્જરા થશે. કારણ કે ધર્મ તેને કહેવાય કે જેના દ્વારા કર્મની નિર્જરા થાય, તે ધર્મ છે. તો એ ધર્મ ત્યારે જ થાય કે જ્યારે આપણો ઉપયોગ એની સાથે જોડાય. કોઈ પણ આરાધના જે પણ કરતા હોઈએ એ આરાધનાનો ઉપયોગ જોડાય તો નિર્જરા થાય. અને પરિણામે બંધ, આપણો પરિણામ કયા વખતે કેવા પ્રકારનો છે. સારી ક્રિયામાં ખરાબ પરિણામ પણ હોઈ શકે, ખરાબ ક્રિયામાં સારો પરિણામ પણ હોઈ શકે. તમારી શાકભાજી સુધારવાની ક્રિયા એ પાપ કર્મ ઉપાર્જન કરાવનારી ક્રિયા છે, પણ તે સમયે પણ મનની અંદર એવા પ્રકારનો ભાવ હોય કે આ તો સંસારમાં બેઠો છું, મારે કરવું પડે છે, પણ એની અંદર બીજા કોઈ ત્રસ જીવની વિરાધના ન થઈ જાય એની કાળજીપૂર્વક હું આ શાકભાજીને સુધારું. આ જે પરિણામ છે એ પરિણામ ત્યાં અશુભ ક્રિયા હોવા છતાંય એને જે પાપ કર્મ આવે એને દ્રવ્ય પાપ કહેવાય, પણ લાભ વધારે થાય. કર્મનો બંધ અલ્પ થાય અને નિર્જરા ત્યાં વધારે થાય. કારણ કે તમારો આશ્રય જૈણાનો આવી ગયો, પરિણામ જૈણાનો આવી ગયો. એટલે જૈણાએ ધમ્મો, શ્રાવક માટેનો મુખ્ય ધર્મ જૈણા, એ શ્રાવક માટેનો મુખ્ય ધર્મ છે. શ્રાવકે કદાપી જૈણાને ગૌણ ન કરાય, એ ભાઈ દરેક પ્રવૃત્તિની અંદર આપણી જૈણા તે રહેવી જોઈએ. બસ જ્યાં જ્યાં જૈણા ત્યાં ત્યાં આ રીતે કર્મની નિર્જરા થશે. એટલે આપણે આશ્રવની વાત કરવી છે. અનાદિકાળથી આપણા આત્મા ઉપર કર્મનો અનરાધાર વરસાદ એ વર્ષ્યા જ કરે છે. અહીં તો ગમે તેવો વરસાદ હોય, થોડો સમય આવે અને અટકી જાય, જ્યારે કર્મનો વરસાદ એ અટકતો જ નથી. નિગોદમાં હતા ત્યારે પણ કર્મનો વરસાદ વરસતો જ હતો, ભલે એનું પ્રમાણ ઓછું હતું. અને પ્રમાણ ઓછું હોવાનું કારણ બીજી કોઈ ઇન્દ્રિયો નહોતી, માત્ર એક શરીર જ હતું. જીભ વગેરે બીજી કોઈ ઇન્દ્રિયો નહોતી, વચન નહોતું, મન પણ નહોતું, એટલે કર્મનો આશ્રય ઓછો હતો. પણ હતો તો ખરો જ, નિગોદની અંદર પણ આપણો આત્મા એક ક્રોડા ક્રોડ સાગરોપમ જેટલું, એટલે એક સાગરોપમ જેટલું કર્મ ત્યાં પણ એ ઉપાર્જન કરતો હતો. કારણ કે આપણે ત્યાં નિયમ છે કે એકેન્દ્રિય જીવો જેટલું કર્મ ઉપાર્જન કરે એનાથી બે ઇન્દ્રિય જીવો, એક ઇન્દ્રિય વધી ગઈ, જીભ વધી ગઈ, એટલે 25 ગણો કર્મ બંધ કરે. એકેન્દ્રિય કરતાં બે ઇન્દ્રિય 25 ગણો, એકેન્દ્રિય કરતાં તે ઇન્દ્રિય 50 ગણો, એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય 100 ગણો, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય 1000 ગણો, અને એકેન્દ્રિયથી સંઘની પંચેન્દ્રિય અસંખ્ય ગણો કર્મ બંધ કરે. આપણે બધા હમણાં સંઘની પંચેન્દ્રિય છીએ. મન આપણને બધાને મળ્યું છે. મન એવ કારણમ મનુષ્યાણમ બંધ મોક્ષયોહો, આપણને સાતમી નરકમાં મોકલનાર એ પણ મન છે, અને મોક્ષમાં મોકલનાર એ પણ મન છે. કોઈ કેવલી ભગવંતને જઈને પૂછ્યું કે ભાઈ હું કેટલી વખત નરકમાં ગયો, કદાચ ઘણી વખત જઈ આવ્યા છીએ, પણ કદાચ
કેવલી ભગવંત એમ કે તમે કરોડ વખત નરકમાં ગયા, એનાથી તો ઘણા વધારે વખત ગયા છીએ, પણ કદાચ આવો જવાબ આપે તો બીજો પ્રશ્ન કેવલી ભગવંતને પૂછો કે કરોડ વખત હું નરકમાં ગયો તે બીજા કોઈએ મને ધક્કો માર્યો ને હું નરકમાં ગયો, કે મારા પોતાના કારણે હું નરકમાં ગયો? દરેકમાં જો અહીં દુનિયાની અંદર આપણે 100માંથી 90 કામ બીજાને બતાવવા માટે કરીએ છીએ, આપણે સારા લાગીએ એટલા માટે કરીએ છીએ, એ આપણને સારા લાગીને નરક સુધી મોકલનાર, આપણા આત્માને મોકલનાર આપણે પોતે જ છીએ. એટલે ક્યારે કોઈ આપણને નરકમાં ધકેલી શકે એવું ન બને, કોઈ આપણને નિગોદમાં ધકેલી શકે એવું કદાપિ ન બને. આપણો પોતાનો પ્રમાદ જો જોડાય તો જ આપણી દુર્ગતિ થાય, નહીંતર દુર્ગતિ ન થાય. પણ મોટા ભાગના જીવો આ પ્રમાદથી પરવશ બની જાય છે. એટલે આ કર્મનો વરસાદ અનાદિકાળથી આપણા ઉપર વરસ્યા જ કરે છે, વરસ્યા જ કરે છે, વરસ્યા જ કરે છે. ક્ષણવાર માટે પણ અટકતો નથી. અટકે તો કેટલી વાર અટકે? તો કે એક જન્મમાંથી બીજા જન્મમાં જઈએ એમાં મેક્સિમમ 5 સમય લાગે. મેક્સિમમ આપણને ન લાગે, આપણે તો ત્રીજા સમયે પહોંચી જઈએ, કારણ કે આપણે બધા તૃષ્ણાળીમાં છીએ અને એટલે આપણને વધારે સમય ના લાગે. પણ જે જીવો તૃષ્ણાળીની બહાર છે, તૃષ્ણાળીની બહાર ઉત્પન્ન થવાના હોય તો મેક્સિમમ 5 સમય, આંખના પલકારામાં અસંખ્ય સમય થાય, એમાંના માત્ર 5 જ સમયમાં આપણે બીજા સ્થાને પહોંચી જઈએ. એમાં 3 સમય એવા હોય કે કર્મ ના હોય. જે સમયે શરીર છોડ્યું હોય તે સમયે પણ એને કર્મ ગ્રહણ કર્યા હોય. જે સમયે ઉત્પન્ન થાય તો ઉત્પન્ન થતાની સાથે તે કર્મને ગ્રહણ કરે છે. એટલે વચ્ચેના 3 સમયે કર્મનું ઉપાર્જન ન થયું હોય એવું બને. આપણે 3 સમયમાં પહોંચીએ તો એક જ સમય એવો હોય કે જેમાં કર્મ ઉપાર્જન ન થયું હોય, અને કોઈ 2 સમયમાં પહોંચી જાય તો એક પણ સમય એવો ન હોય કે એને કર્મ ઉપાર્જન ન કરતો હોય. એટલે હવે વિચાર કરો કે આ કર્મોનો વરસાદ આપણા ઉપર વરસ્યા જ કરે છે. હવે જો તમે કાંઈ વાગ્યું જ નથી અને વરસાદ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, તો શું થાય? જંગલ ઊભું થાય, બાવળ કાંટા એ જ મળે, એના સિવાય કાંઈ મળે? સમ્યક દર્શનનું બીજ જો આત્મામાં વવાઈ ગયું હોય તો પછી આ વરસાદ ભલે આવે પણ એ વરસાદ દ્વારા પણ આત્મા ધીમે ધીમે કરીને એનું ઉર્ધ્વગમન થાય અને અમુક કાળની અંદર તે આત્મા મોક્ષે ચોક્કસ પહોંચી જાય. એક વખત એ ગુણ આવ્યો પછી તમારે મોક્ષે ન પણ જવું હોય તો એ ધક્કો મારીને સમ્યક દર્શન તમને મોક્ષ સુધી હાથ પકડીને ખેંચી જાય, ભલે અમુક સમય પછી પણ આત્માનો મોક્ષ અવશ્ય થાય. તો આ 9 દિવસની અંદર આપણે એ સમજવું છે કે જે કર્મો આવી રહ્યા છે એને રોકવા કેવી રીતે, કારણ કે આપણે બંને વાત કરવાના છીએ, માત્ર આશ્રમની જ વાત કરવાના છીએ એવું નથી, પછી સંવર્ગની પણ વાત કરવાના છીએ. એટલે પહેલા આશ્રમની વાત, કર્મો કેવી કેવી રીતે આપણા આત્માને આવી રહ્યા છે અને એ આવેલા કર્મોને આપણે કેવી રીતે અટકાવી શકીએ, કેવી રીતે રોકી શકીએ એનો ઉપાય એ સંવર તત્વની અંદર આપણે એની વાત કરીશું. તો આ રીતે વરસાદ વરસ્યા કરે છે અને વરસાદ મિથ્યાત્વના કારણે વરસે છે, એ વરસાદ અવિરતીના કારણે વરસે છે, એ વરસાદ પ્રમાદના કારણે વરસે છે, એ વરસાદ કષાયના કારણે વરસે છે અને એ વરસાદ યોગના કારણે વરસે છે. યોગ એટલે મન વચન અને કાયાની પ્રવૃત્તિ. બસ એ મન વચન અને કાયાની પ્રવૃત્તિ જો સારી હોય તો સારો આશ્રવ થાય, ખરાબ હોય તો ખરાબ આશ્રવ થાય. પણ આપણે તો છેક મોક્ષ સુધી પહોંચવું છે તો એના માટે આ જન્મમાં શું કરવાનું? તો કે અશુભમાંથી શુભમાં આવવાનું સૌથી પહેલા એ, કારણ કે અશુભમાં જીવ સહેલાઈથી ચાલ્યો જાય છે, એમાંથી શુભમાં આવવા માટે એને પુરુષાર્થ કરવો પડે છે. શુભમાં આવ્યા પછી એ શુભને ટકાવવા માટે પણ પુરુષાર્થ કરવો પડે છે. તમારે ક્યાંય પણ ઢાળ
ઉપર સાયકલ ચઢાવવી હોય તો સતત પેન્ડલ મારવા પડે, તો ઢાળ ઉપર સાયકલ, પણ નીચે ઉતરવું હોય તો ક્યાંય પેન્ડલ મારવાની જરૂર જ નહીં, સીધા ગબડી જવાય, સીધા નીચે ઉતરી જવાય. એમ ગુણનો બગીચો જો ઊભો કરવો હોય તો પુરુષાર્થ કરવો પડે. ઉકરડો ઊભો કરવામાં પુરુષાર્થ કરવાની જરૂર નથી, ઉકરડો એની મેળે ઊભો થઈ જશે, ઉકરડો વધ્યા પણ એમને એમ જ કરશે. લોકો જોશે કઈ કચરો પડ્યો છે એટલે બધા એની અંદર નાખતા જશે, ઉકરડો આગળ આગળ વધતો જ ચાલવાનો છે. એટલે ગુણ બગીચો ઊભો કરવામાં તકલીફ, ઊભો કર્યા પછી એને સાચવવામાં પણ ઘણી તકલીફ, એની વૃદ્ધિ કરવામાં હજુ એ વધારે પુરુષાર્થ, ત્યારે ગુણનો બગીચો તે વૃદ્ધિ પામે. એટલે પહેલા શું કરવાનું, કે પહેલા ધર્મી બનવાનું કે પહેલા ગુણી બનવાનું? તો પહેલા ગુણી બનવાનું છે. પણ આપણે બધા ધર્મ કરીએ છીએ, ગુણ તરફનું આપણું લક્ષ્ય જ નથી. ભાઈ આ ધર્મ કર્યો પણ મારો ક્ષમા ગુણનો વિકાસ થયો કે નહીં, નમ્રતાનો વિકાસ થયો કે નહીં, સરળતાનો વિકાસ થયો કે નહીં, સંતોષ વધ્યો કે નહીં? જો આ ગુણની આપણને ચિંતા જ નથી તો ધર્મ ક્રિયાઓ ગમે તેટલી કરીએ, પુણ્ય કર્મ ઉપાર્જન થશે, આત્માને થોડી અનુકૂળતા પણ આપશે, પણ એ મોક્ષ સુધી આત્માને નહીં પહોંચાડે. એટલે આપણે બધાનું લક્ષ્ય, જગતમાં જેટલા પણ જીવો છે એ બધા જ જીવોનું મોક્ષે જવાનું જ લક્ષ્ય છે. તમે કેશવભાઈ કેવી રીતે નાસ્તિક, એ તો મોક્ષની એને કાંઈ ખબર પણ નથી, અભવ્ય, એને મોક્ષ ઉપર શ્રદ્ધા જ નથી. હરિહંત પરમાત્મા બોલો શું કરે, પેલા તો કે સવી જીવ કરું શાસન રહેશે, મારે જગતના બધા જ જીવોને મોક્ષે પહોંચાડવા છે. અને એ જ હરિહંત પરમાત્માને જ્યારે કેવળ જ્ઞાન થાય અને ધર્મનો ઉપદેશ આપવાની શરૂઆત કરે ત્યારે કે હે ભવ્ય જીવો, કેમ આટલા જીવોની બાદ બાકી થઈ ગઈ? પહેલા તો ભાવ એ હતો જગતના બધા જ જીવોને મારે મોક્ષે પહોંચાડી દેવા છે, અને કેવળ જ્ઞાન થયા પછી કે હે ભવ્ય જીવો, અભવ્યોની બાદ બાકી કરી નાખી. કેમ? જ્ઞાન દ્વારા જાણ્યું કે અભવ્ય જીવોને ઉપદેશ આપવાનો પણ કોઈ અર્થ નથી, કારણ કે એ જીવો એ સ્થાન સુધી કદાપી પહોંચવાના નથી, માટે એની પાછળ મારે બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી. બોલો, ભગવાને જમાલી માટે પ્રયત્ન ન કર્યો, જમાલી પોતાનો જમાઈ હતો અને તેમ છતાંય એને સુધારવા માટેનો ભગવાને પ્રયત્ન ન કર્યો, અને ચંડ કૌશિક માટે પ્રયત્ન કર્યો. જે તિર્યંચ ગતિનો જીવ છે, એ તિર્યંચ ગતિનો જીવ પણ એનામાં યોગ્યતા હતી, પાત્રતા હતી, એટલે દંગ ખાઈને પણ એને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કરાવી. અને એટલું જ નહીં, ભગવાન તરત ત્યાંથી વિહાર ન કરી ગયા કે ચાલો ભાઈ મારું કામ પૂરું થઈ ગયું, હવે આ સમ્યક દર્શન પામી ગયો છે એટલે હવે અહીંથી આગળ જાઓ, ના. કારણ કે ભગવાન એ યોગ અને ક્ષેમ કરનારા હોય, માત્ર ગુણની પ્રાપ્તિ થઈ જાય એટલા કામ ના થઈ જાય, એ ગુણનું રક્ષણ પણ કરવાનું છે. એટલે ભગવાન એને પ્રતિબોધ પમાડ્યા પછી 15 દિવસ સુધી ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહી ગયા, કારણ કે જાણતા કે હમણાં જ લોકો એને દેવ સમજીને પૂજા કરશે, ઘી દૂધથી પૂજા કરવાના કારણે કીડીઓ આવીને એક બાજુથી પ્રવેશીને બીજી બાજુથી નીકળશે, શરીર ચારણી જેવું થઈ જશે, અને તેવા સમયે આ ચંડ કૌશિકની સમતા રહેવી એ જરૂરી છે. પરમાત્માની હાજરી, પરમાત્માનું અસ્તિત્વ, એ જ મૈત્રી ભાવ એટલો ઉત્કૃષ્ટ કોટીનો હોય કે સહજ રીતે એ ચંડ કૌશિક ક્ષમા રાખી શક્યો અને છેક 8મા દેવલોકમાં પહોંચ્યો. બોલો, સાધુના ભાવમાં જે કામ ન કરી શક્યો એ કામ ચંડ કૌશિકના ભાવમાં એનું થઈ ગયું, ભગવાન મળી ગયા એનું કામ થઈ ગયું. બસ આપણે એ વાત કરવી છે, ભાઈ કર્મ આવ્યા જ કરે છે, આપણા આત્મા ઉપર એનો ભાર ઘણો બધો છે, એક એક પ્રદેશે અનંત અનંત કર્મ વર્ગણાઓ ચોંટી છે. માત્ર 8 રૂચક પ્રદેશોને બાદ કરી દો કે એ રૂચક પ્રદેશો કર્મના આવરણ વિનાના છે,
એના સિવાયના સર્વ આત્મ પ્રદેશ, એક એક પ્રદેશે અનંત અનંત કર્મ વર્ગણાનો જથ્થો આપણા બધાના આત્મા ઉપર ચોંટેલો છે. એ જથ્થામાંથી આપણે મુક્તિ મેળવવી છે તો પહેલા તો એ જાણવું છે કે આ કેવી કેવી રીતે આવે છે. તો તમે શુભ ભાવ, ગમે તે અશુભમાંથી સૌથી પહેલા શુભમાં આવવાનું છે. શુભમાં આવ્યા પછી શુભના વેગને વધારવાનો છે. શુભનો વેગ, શુભનું સાતત્ય, શુભમાં સતત રહેવાનો પ્રયત્ન એ કરવાનો છે. અને એ કર્યા પછી શુદ્ધમાં આવવાનું છે. એટલે ચાર સ્ટેપ થયા, અશુભ, શુભ, શુભનો વેગ અને શુદ્ધ. અશુભ પાપ કર્મ ઉપાર્જન કરાવે, શુભ પુણ્ય કર્મ ઉપાર્જન કરાવે, શુભનો વેગ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરાવે અને શુદ્ધ કર્મની નિર્જરા કરાવે. બસ આ સ્ટેપથી આપણે બધાએ આગળ વધવાનું છે. હમણાં મન વચન અને કાયા વધારે અશુભમાં રહે છે તો શુભમાં લાવવાનો પ્રયત્ન. શુભમાં આવ્યા પછી મનને 16 ભાવનાઓથી એવું ભાવિત કરી દીધું હોય કે જેના કારણે સતત શુભ શુભ ને શુભ, એને કોઈ પોતાનો શત્રુ લાગે નહીં, એને દરેક પોતાનો ઉપકારી લાગે, પોતાને ઉપદ્રવ કરનાર એ પણ પોતાને ઉપકારી લાગે. બોલો, કેન્સરનો રોગ આવે તો તેવા સમયે પણ આનંદ થવો જોઈએ કે દુઃખ થવું જોઈએ? શું થાય છે આજે, આપણી સ્થિતિ શું છે? શરીરમાં કોઈ પણ રોગ આવે આપણે દુઃખી થઈ જઈએ છીએ. તમારા ઘરે પ્રસંગ હોય અને તમે કોઈને ઇન્વિટેશન આપી આવ્યા હો અને એ તમારા ઘરે આવે ત્યારે એનું સ્વાગત કરવા ઉભા રહો કે મોઢું બગાડો? શું કરવાનું? સ્વાગત કરો. તો બસ કેન્સરના રોગનું પણ સ્વાગત જ કરવાનું છે, કારણ કે એને તમે ઇન્વિટેશન આપી દીધું છે. જેને ઇન્વિટેશન આપ્યું છે એ જ આવે છે, વગર ઇન્વિટેશન અહીં કોઈ આવતું નથી. એટલે જે જે કર્મનો ઉદય થઈ રહ્યો છે એ બધા જ કર્મોને તમે ભૂતકાળમાં પૂર્વ જન્મમાં ક્યારેક ને ક્યારેક એને આમંત્રણ આપી દીધું છે. હવે આમંત્રણ આપ્યું છે તો આવે ત્યારે એનો આવકાર કરવાનો, એનો સત્કાર કરવાનો. તેવા સમયે જો પરિણામ બગાડીએ તો ફરીથી દુર્ગતિ પાછી આવી જાય. જ્યારે આવ્યું જ છે તો એને ક્ષમતાપૂર્વક સહન કરવાનું છે, તો કર્મની નિર્જરા થાય, નહીંતર કર્મની નિર્જરા તે થઈ ન શકે. એટલે કર્મનું આવવાનું આ રીતે સતત ચાલુ છે. કર્મને આવવાના 42 માર્ક્સ છે. આશ્રવ પણ આપણે દ્રવ્યથી પણ કહીએ અને ભાવથી પણ કહીએ, જ્યાં આપણો પરિણામ નથી પડતો અને કર્મ આવી રહ્યા છે એને દ્રવ્ય આશ્રવ કહેવાય છે. અને એ કર્મ આવે તે સમયે આપણા આત્માનો સારો કે નરસો અધ્યવસાય એ ભાવ આશ્રવ છે. નુકસાન ભાવ આશ્રવ વધારે કરે છે, દ્રવ્ય આશ્રવ એ તો થયા કરે છે, એની બહુ ચિંતા કરવાની જરૂર પણ નથી. જે દ્રવ્ય આશ્રવ થઈ રહ્યો છે એ પશ્ચાતાપ અને પ્રતિક્રમણથી દૂર થઈ જવાનો છે, એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. વધારે ચિંતા આપણો ભાવ એવો ન અંદર ઓતપ્રોત થઈ જાય કે જેના દ્વારા કરીને આપણા આત્માને વધારે તકલીફો આપે, મોક્ષ સુધી પહોંચવામાં એ વધારે સમય લાગે. તો આપણે વાત એ કરતા હતા કે જગતના સર્વ જીવોનું લક્ષ્ય માત્ર મોક્ષ છે, અભવ્ય. ભલે મોક્ષ ઉપર શ્રદ્ધા નથી તો પણ એ વ્યવહારથી જે વાત કરે છે એ પ્રમાણે તો એને પણ મોક્ષમાં જવું છે. કારણ કે જગતના કોઈ પણ જીવને પૂછો તને સુખ જોઈએ કે દુઃખ, એનો એક જ જવાબ હશે, મને સુખ જોઈએ છે. બીજો પ્રશ્ન પૂછો કેટલા ટાઈમ માટે સુખ જોઈએ, બધાને પરમેનન્ટ સુખ જોઈએ છે. આ પરમેનન્ટ સુખ મોક્ષ સિવાય બીજી કોઈ જગ્યાએ કદાપી હોઈ શકે નહીં. આપણને જે પણ અત્યારે મળી રહ્યું છે તે કર્મજનિત સુખ છે, કર્મજનિત. જે પણ તમને આ દેશમાં સામગ્રી મળી છે એ પણ પુણ્ય કર્મજનિત છે, એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પુણ્ય કર્મ એ પણ દડા જેવું છે અને પાપ કર્મ પણ દડા જેવું છે. બોલ,
બોલો પુણ્ય કર્મ પણ બોલ અને પાપ કર્મ પણ બોલ. તમે કહેશો કેવી રીતે? ક્રિકેટ નો બોલ બધા અધર જ રાખે, કોઈ એને નીચે ના પડવા દે, બસ એના જેવું પુણ્ય કર્મ છે. અને ફૂટબોલ એને બધા લાત જ માર્યા કરે, કોઈ ઉપર જ ના આવવા દે, તો એના જેવો દડો એ પાપ કર્મ છે. એટલે પાપ કર્મ એ ફૂટબોલ ના દડા જેવું છે, પુણ્ય કર્મ એ ક્રિકેટ ના દડા જેવું છે. બંને દડા જ છે, બોલ જ છે. એટલે ક્યાંય આનંદ પામવા જેવું નથી. પુણ્ય કર્મના ઉદય વખતે પણ આપણે આપણું કામ, આત્માનું કાર્ય જે કરવાનું છે એ કરી લેવાનું છે. તો જે કર્મ આવે છે એના 42 માર્ગો છે. 5 ઇન્દ્રિયો એના માધ્યમથી કર્મ આવે છે, 4 કષાય, 5 અવરત. અવરત એટલે વ્રતોને ન સ્વીકારવા, પ્રતિજ્ઞા ન લેવી. બસ આ મોટામાં મોટો અધર્મ, મોટામાં મોટો અધર્મ પ્રતિજ્ઞા ન સ્વીકારવી. તે તમે રાત્રે ભલે ન ખાતા હો પણ તમે તિવિહાર કે ચોવિહારનું જો પચ્ચખાંડ નથી કર્યું તો તમને રાત્રિ ભોજન ત્યાગનો લાભ મળતો નથી. એ કર્મનો આશ્રવ ચાલુ જ રહે છે. અનુત્તર વિમાનવાસી દેવ 33,000 વર્ષે એક વખત આહારની ઈચ્છા થાય તો પણ નવકાશી જેટલો પણ લાભ એને ન મળે, કારણ કે પ્રતિજ્ઞા નથી સ્વીકારતા. એટલે આપણે ત્યાં વ્રત ન સ્વીકારીએ તો એના દ્વારા પણ કર્મ આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. મન વચન અને કાયાની પ્રવૃત્તિ એના દ્વારા પણ કર્મ આવે. એટલે 5 ઇન્દ્રિયો, 4 કષાય, 5 × 4 = 9, 5 વ્રતોને ન સ્વીકારવા 14, 3 મન વચન કાયાની પ્રવૃત્તિ 17, અને 25 ક્રિયાઓ એના દ્વારા 17 × 25 = 42. બસ આ 42 આપણા કર્મને આવવાના મુખ્ય 42 માર્ગ છે. એટલે વંદિતા સૂત્રમાં પણ શું કહ્યું, જંબદ્ધ ઇન્દ્રિયે હિમ, સૌથી પહેલા ઇન્દ્રિયોની વાત કરી, કારણ કે જ્યાં પણ જઈએ ત્યાં ઇન્દ્રિય તો મળે, મળે ને મળે. મોક્ષે જઈએ ત્યારે જ એનાથી છુટકારો થાય. જ્યાં સુધી મોક્ષે ન જઈએ ત્યાં સુધી આ ઇન્દ્રિયો અવશ્ય હોય. નિગોદમાં પણ સ્પર્શેન્દ્રિય નામની ઇન્દ્રિય અવશ્ય હોય, એટલે એના કારણે નિગોદમાં પણ કર્મનો આશ્રવ ચાલુ. આશ્રવ ઓછો, નિર્જરા પણ ઓછી, કારણ કે ઇન્દ્રિય ઓછી છે. જેમ ઇન્દ્રિય વધતી જાય એમ આશ્રવ પણ વધતો જાય, નિર્જરા પણ વધતી જાય. પણ જો સૂપ કે શુદ્ધની અંદર આત્મા ગયો તો નિર્જરાનું પ્રમાણ વધે, પણ એ ક્યારે જાય? એની પાસે વિચાર શક્તિ હોય તો એના માધ્યમથી થાય. વિચાર શક્તિ જગતમાં બહુ જ ઓછા જીવોને મળી છે. જે જીવો સંગની પંચેન્દ્રિય છે એની પાસે જ વિચાર શક્તિ છે. આપણે જે પરમાત્માએ 36 કર્તવ્યો બતાવ્યા જે જીવન દરમિયાન શ્રાવકોએ કરવાના છે, એમાંનું સૌથી પહેલું કર્તવ્ય કહ્યું, મનઃ જિનાનમ આનમ, જિનેશ્વર પરમાત્માની આજ્ઞા માનવી. બોલો, આજ્ઞા પ્રધાન જીવન બહુ જ ઓછા જીવોનું છે. બસ ભગવાને આમ કહ્યું છે માટે આ મારે આ જ કરવું છે. હું જે પણ પ્રવૃત્તિ કરું છું એમાં મારા ભગવાનની આજ્ઞા શું છે એ વિચાર કરનારા જીવો બહુ ઓછા છે. એનાથી વધારે જીવો પ્રજ્ઞા પ્રધાન છે. પ્રજ્ઞા એટલે બુદ્ધિ. જેની પાસે સંગની પંચેન્દ્રિય જીવો જે પણ છે એની પાસે મન છે, એનું મોટા ભાગનું જીવન પ્રજ્ઞા પ્રધાન છે. આ દેશમાં બધા લોકો બુદ્ધિથી ચાલે છે, શ્રદ્ધા એ બહુ ઓછી છે. બસ તર્ક વિતર્કો તે કર્યા જ કરે, સમજવા માટે તર્ક કરવામાં જરાય વાંધો નથી, પણ મૂળભૂત રીતે અંદરથી શ્રદ્ધા હોવી જોઈએ. મારા વિતરાગ પરમાત્માએ કહ્યું છે તે આમ જ હોય પણ મને નથી સમજાતું, એનું કારણ મારો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયો સંકલ્પ છે, માટે સમજાતું નથી. પણ ભગવાને જે કહ્યું છે એમાં લેસ માત્ર પણ ક્યાંય શંકા કરવા યોગ્ય નથી. આવી દ્રઢ માન્યતા, દ્રઢ વિશ્વાસ એ સૌથી પહેલા જોઈએ, એ સમ્યક દર્શનનો પાયો છે. આસ્તિક્ય નામનું પહેલું લક્ષણ તે આ છે. જા આની અંદર ક્યાંય બાંધછોડ નહીં,
જે વિતરાગનું વચન છે એમાં કદાપી શંકા ન કરાય. બસ આટલો એક બેસ તૈયાર થઈ જાય પછી એક મનુષ્ય તો ઇન્દ્રિયો દ્વારા જીવને કર્મનો આશ્રય થાય છે. એ ઇન્દ્રિયો દ્વારા થતા આશ્રયથી આપણે આપણા આત્માને બચાવવાનો છે. કેવી રીતે બચાવી શકાય? કારણ કે ઇન્દ્રિયોનું તો એનું કાર્ય તે કર્યા જ કરે. આપણા બધાનો અનુભવ છે, આપણને બધાને પરમાત્માનું શાસન મળ્યું છે, અને તેમ છતાંય ઇન્દ્રિયોનો જેટલો સદુપયોગ થાય છે એનાથી દુરુપયોગ ઘણો વધારે થાય છે. આપણને બધાને ચક્ષુ મળી છે, ચક્ષુનો સદુપયોગ કેટલો? બોલો, ચક્ષુનો સદુપયોગ એટલે શું? જૈણા પૂર્વકની બધી પ્રવૃત્તિ. ચક્ષુનો સદુપયોગ એટલે શાસ્ત્ર સ્વાધ્યાય. ચક્ષુનો સદુપયોગ એટલે જિનેશ્વર પરમાત્મા, ગુરુ ભગવંતો, એના દર્શન, એ આ ચક્ષુનો સારો ઉપયોગ છે. હવે આમાં ચક્ષુ કેટલો સમય અને બાકીનું બધું જે જોઈએ છે એ કેટલો સમય? એટલે હવે ચક્ષુથી શુભ આશ્રવ કેટલો થાય અને અશુભ આશ્રવ કેટલો થાય? બસ દરેક ઇન્દ્રિયો માટે આપણા બધાની આ સ્થિતિ છે. એના માટે સૌથી પહેલા પાંચેય ઇન્દ્રિયો એના ઉપર કંટ્રોલ કરવા. તો ઇન્દ્રિયોનો કંટ્રોલ થાય કેવી રીતે? કોઈ ઇન્દ્રિયો પાંચ છે તો પરમેશ્વરી ભગવંતો પણ પાંચ છે. એક એક ઇન્દ્રિયને એક એક પરમેશ્વરીની સાથે જોડી દો એટલે એ રીતે એ ઇન્દ્રિયો કંટ્રોલમાં આવશે. સૌથી દુર્લભ ઇન્દ્રિય જો કોઈ હોય તો કાન છે. કારણ કે પંચેન્દ્રિય પણ પ્રાપ્ત થાય ત્યારે જ કાન મળે, એના વિના કાન ન મળે. એટલે આપણે ત્યાં કહેવામાં આવ્યું કે કદાચ તમારી પાસે સમય ઓછો છે તો પરમાત્માની પૂજામાં તમે સંક્ષેપ કરો તો ચાલે, પણ જીનવાણીમાં સંક્ષેપ ન થઈ શકે. જો એમાં સંક્ષેપ કરવા જાઓ તો આત્માને ઘણું મોટું નુકસાન થાય. એટલે જીનવાણીનું શ્રવણ પહેલેથી છેલ્લે સુધી બધાએ કમ્પલસરી કરવાનું છે. એ એક આજ્ઞા છે. કર્ણેન્દ્રિય કાન એને વશ કરવા માટે આ અરિહંત પરમાત્માનું આલંબન, એના દ્વારા કર્ણેન્દ્રિય વશ થાય છે. આપણે ત્યાં એક દૃષ્ટાંત આવે છે કે કોઈક માજી એ લાકડાની ભારી લઈને નીકળી રહ્યા છે અને સંવત્સરણ પાસેથી પસાર થતા થતા એક લાકડું નીચે પડી જાય છે. એ લાકડું લેવા માટે નીચે નમે છે માજી. 80 વર્ષના વૃદ્ધ માજી છે અને નીચે નમે છે. તેવા જ સમયે જો પરમાત્માની દેશના ચાલુ થાય અને એ દેશના 6 મહિના સુધી સતત ચાલ્યા કરે અને આ માજી લાકડું લેવા માટે 6 મહિના સુધી વળેલા રહે તો ન એને ભૂખ લાગે, ન તરસ લાગે કે ન થાક લાગે. બોલા, પરમાત્માની વાણી એનો પ્રભાવ. 6 મહિનાની રે ભૂખ તરસ સમે રે, સાકર દ્રાક્ષ તે હારી જાય. સાકર અને દ્રાક્ષ એની મીઠાશ પણ પરમાત્માની વાણીની મીઠાશ પાસે ફિક્કી થઈ જાય. બોલો, આવી પરમાત્માની વાણી આપણને કેટલી સાંભળવી ગમે છે. ક્યાંય ઊભા થવાનું મન તો ન થાય, પણ સાંભળ્યા પછી જેટલું શક્ય હોય એટલું જીવનમાં ઉતારવાનો પુરુષાર્થ. જો એ પુરુષાર્થ ન થાય તો જીનવાણી પણ આપણા આત્માનું કલ્યાણ ન કરી શકે. કોઈ બીમાર થયું અને કહ્યું ભાઈ આ ડોક્ટર પાસે જાઓ તમને સારું થઈ જશે, એ ડોક્ટર પાસે પણ ગયા, ડોક્ટરે દવા પણ આપી, અઠવાડિયા પછી પેલા ભાઈ મળ્યા કે પેલા ડોક્ટર પાસે જઈ આવે, હા જઈ આવે, કેટલો ફરક છે? કાંઈ ફરક નથી, એમને એમ જે હું હતું એવું જ છે. એમ કરીને ખિસ્સામાંથી દવા કાઢીને બતાવી, જો અઠવાડિયાથી એમને મને દવા આપી છે પણ હજી સારું નથી થયું, કારણ કે દવા લીધી જ નથી. ખિસ્સામાં રાખીને દવા ખિસ્સામાં રાખીને ફર્યા કરે છે તો સારું કેવી રીતે થાય? ડોક્ટર કે એ પ્રમાણે એ માત્રામાં એ જો ઔષધ લે, ચડી અને પરેજીનું પાલન કરે તો સારું થાય. બસ ભગવાને પણ ઘણી વાતો કહી છે, મને બધી ખબર છે, વાત સાચી ખબર છે, પણ જીવનમાં કેટલું મૂક્યું?
જેટલું જીવનમાં આવ્યું એટલા અંશે લાભ. બસ જે જીવનમાં આવ્યું, ખુદ અરિહંત પરમાત્મા પણ જો આપણે સુધરવું નથી તો ભગવાન પણ આપણને સુધારી શકે એમ નથી. ભગવાનના સંવસણમાં બેઠેલા પણ સાતમી નરકમાં પહોંચે છે, ભગવાનથી દૂર રહેલા પણ કેવલ જ્ઞાન પામીને મોક્ષે પહોંચી જાય છે. એટલે એના માટે આપણે આપણી પાત્રતાનો વિકાસ કરવાનો છે, અને એ પાત્રતાનો વિકાસ જીનવાણી શ્રવણના માધ્યમથી થાય છે. એટલે કર્ણેન્દ્રિય કાન એને વશ કરવા માટે અરિહંત પરમાત્માનું આલંબન, કે આ કાન દ્વારા મારે અરિહંત સિવાય બીજા કોઈની પણ વાણી સાંભળવી નથી. અને એક વખત જો એ સાંભળવાનું ગમી ગયું તો આ કાનને બીજું કાંઈ જ જોઈતું નથી. બસ આપણને જે આ કાનથી પણ આપણું સંસાર પરિભ્રમણ છે, કારણ કે આપણને નિંદા સાંભળવામાં વધારે આનંદ આવ્યો છે, એ રસપૂર્વક સાંભળી છે. જીનવાણીનું શ્રવણ એવા રસપૂર્વક નથી થતું. સમય નક્કી કર્યો હોય એના કરતાં જો અડધો કલાક વધારે ચલાવે તો ઊભા થઈને ચાલવા લાગે, અથવા તો જોકા આવવા લાગે, કેમ? બસ ત્યાં રસ નથી. નિંદાની અંદર એ પ્રતિક્રમણ ને જે પણ ખમાસમણ આવે એ બધા ઊભા થઈને આપતા એને કંટાળો આવે, અને રસ્તા ઉપર કોઈ મળી જાય ને કલાક સુધી પણ કોઈની નિંદા સાંભળવાની હોય તો ઊભા ઊભા પણ એને કંટાળો નથી આવતો. બસ એટલે એ વશ આપણે પાંચેય ઇન્દ્રિયો એની પરવશતા જે છે એને ખતમ કરવી છે, અને એ તો જ ખતમ થઈ શકે કે જો આ પંચ પરમેષ્ટિ ભગવંતો, પરમેષ્ટિ આપણે તેને કહીએ છીએ કે જે અતિ ઉત્તમ સ્થાને બિરાજમાન આત્માઓ છે એને પરમેષ્ટિ કહીએ છીએ, જેનું જીવન નિષ્પાપ છે, માટે જેને નમસ્કાર કરવાથી આપણા પાપોનો નાશ થાય છે. જેને નમસ્કાર કરીએ એનું જીવન પાપ વગરનું હોય તો જ આપણા પાપ દૂર થાય, નહીતર પાપ દૂર ન થાય. એટલે આ કર્ણેન્દ્રિયને વશ કરવા માટે અરિહંતની વાણી, બસ એને શ્રવણ કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. છેવટે જેટલા સમય સુધી શ્રવણ કરશો એટલા સમય સુધી તો લાભ છે, છે ને છે, એમાં ક્યાંય નુકસાન નથી. પછી જેટલું જીવનમાં ઉતારાય એટલો લાભ, પણ જ્યાં સુધી શ્રવણ કર્યું ત્યાં સુધી પણ તમે શુભમાં તો રહ્યા જ. એમ ચક્ષુર ઇન્દ્રિય એને વશ કરવા માટે સિદ્ધ પરમાત્માનું આલંબન, કારણ કે આપણને જે પણ દેખાઈ રહ્યું છે એ બધું જ ખુલ્લી આંખનું સ્વપ્ન છે. રાત્રે જે સ્વપ્ન આવે છે તે બંધ આંખે આવે છે, અને આંખ ખુલ્લે ત્યારે એમાંનું કંઈ હોતું નથી. અને હમણાંનું જે સ્વપ્ન છે તે ખુલ્લી આંખનું સ્વપ્ન છે, જે દિવસે આંખ મીચાઈ જશે તે દિવસે આમાંનું કંઈ જ નહીં થાય. એટલે આ પણ સ્વપ્ન જ છે. તો ચક્ષુ દ્વારા જે પણ જોઈએ છે આપણે એ બધું જ વિનાશી છે, બધું જ નાશવંત છે. એક પણ વસ્તુ એવી નથી કે જે આપણને દેખાઈ રહી છે એ કાયમ ટકવાની છે, કોઈ પણ વસ્તુ એવી નથી, બધી જ વિનાશી. તો ચક્ષુ દ્વારા એવું જોવાનો અભ્યાસ કરો કે જે અવિનાશી હોય, જેનો કદાપી નાશ જ ન થવાનો હોય, ચક્ષુને ત્યાં જોડી દો. તો એવું રૂપ કોનું છે? સિદ્ધ પરમાત્માનું રૂપ, જે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું છે. અરિહંત પરમાત્માનું રૂપ નામ કર્મ એના કારણે સુંદર રૂપ છે, અને સિદ્ધ પરમાત્માનું રૂપ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું છે. અરિહંત પરમાત્માનું રૂપ નામ કર્મના કારણે, વર્ણ નામ કર્મના કારણે હોવાના કારણે એ કર્મનો જ્યારે ક્ષય થાય ત્યારે એ રૂપનો પણ અગ્નિ સંસ્કાર કરવાનો આવે. જ્યારે સિદ્ધનું રૂપ એ કાયમી છે, તો બસ ચક્ષુ દ્વારા એ સિદ્ધના રૂપના દર્શન એ કરતા શીખી જવાય તો આ ચક્ષુને બીજું કંઈ જોવાનું ગમે તેમ નથી, એ જ અવિનાશી છે. જ્ઞાનેન્દ્રિય નાક એને વશ કરવા માટે આચાર્ય મહારાજનું આલંબન, કારણ કે નાકને સુવાસ લેવી છે. કેવી સુવાસ? કે શાસનની સુવાસ. એ શાસનની સુવાસ આચાર્ય ભગવંતો ફેલાવે છે, સંગ ઉપદાન ઉજમણા વગેરે દ્વારા કરીને
તેઓ શાસનની સુવાસ ફેલાવનારા છે. જ્ઞાનેન્દ્રિય દ્વારા એવી સુવાસ જો લેતા શીખી જવાય તો આ નાકને બીજી કોઈ સુવાસની જરૂર નથી. એમ જીભ એને વશ કરવા માટે ઉપાધ્યાયનું આલંબન. આમ સામાન્ય રીતે આપણે ત્યાં વધારે કર્મ નિર્જરા કાયો સર્ગતિ કહીએ છીએ. દિગંબર સંપ્રદાય વધારે કર્મ નિર્જરા ધ્યાનથી માને છે. એ ધ્યાનને ઉત્કૃષ્ટ તપ કહે છે. આપણે કાયોત્સર્ગને ઉત્કૃષ્ટ તપ કહીએ છીએ, કારણ કે કાયોત્સર્ગમાં ધ્યાન અંતર્ગત છે. જેનો પણ કાયોત્સર્ગ કર્યો એમાં ઉપયોગ જોડાયો તે ધ્યાન છે. એટલે આપણે કાયોત્સર્ગ એના દ્વારા વધારે કર્મ નિર્જરા થાય એવું કહીએ છીએ. પણ આ કાળમાં વધારે કર્મ નિર્જરા સ્વાધ્યાયથી થાય છે. એનું કારણ શું? કે સ્વાધ્યાયમાં અત્યંત એકાગ્રતા હોય છે. તમે હમણાં સાંભળવા માટે આવ્યા છો તો આ જીભ દ્વારા ખાવાનું કે બોલવાનું બેમાંથી એકે કામો યાદ નથી આવતા. એટલે એનું કારણ શું? કે સ્વાધ્યાયમાં આપણે મગ્ન છીએ, સ્વાધ્યાયમાં ઓતપ્રોત બનેલા છીએ. માટે એટલે કર્મ નિર્જરા એ 10મા નંબરનો સ્વાધ્યાય તપ છે. પણ આજના દિવસે, કારણ કે ધ્યાન અને કાયોત્સર્ગ એમાં મનની સ્થિરતા જોઈએ, મોટા ભાગના જીવોનું મન ચંચળ છે. એટલે સ્વાધ્યાય, ધ્યાન કે કાયોત્સર્ગ દરમિયાન એનું મન ક્યાંક બીજે ચાલ્યું જાય છે. ખાલી મચ્છર પણ આવીને બેસી જાય તો પણ એની સ્થિરતા ટકતી નથી. તેવા સમયે પણ એને ઉડાડવાનો પ્રયત્ન થાય છે. અહીં તો કદાચ મચ્છરો ઓછા હશે, પણ તમે ભારતની અંદર આવો અને તેવા સમયે પ્રતિક્રમણ કરવા માટે જાઓ ને તો મચ્છર છે ચૌરેન્દ્રિય, પણ એને આપણા બે શબ્દો બરાબર સંભળાય. કાન નથી, પણ કાન ન હોવા છતાંય તમે અપાણમ ઓશી રામી બસ આટલું બોલો એટલે પછી મચ્છર અહીં આવીને બેસે. કારણ કે એમ સમજે કે હવે આ સાધક મને અહીંથી ઉડાડવાનો પ્રયત્ન નહીં કરે. પણ એમાં પણ આપણે ધ્યાન ત્યાં આપણી એકાગ્રતા નથી, એટલે તેવા સમયે આપણે એને ઉડાડવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આ મચ્છર કોઈને એમ થાય આ મચ્છરની યોની કોને પ્રાપ્ત થાય? તો મચ્છરની યોની તમે કર્મના સિદ્ધાંતના હિસાબે વિચારો. સામાન્ય રીતે હું જે વાત કરું છું એ વાતમાં તમે એમ નહીં સમજતા કે આ અમને લાગુ પડે છે. કોને લાગુ પડે છે એ મનમાં સમજવાનું. એટલે એક નિયમ, જે લોકો પ્રામાણિકતાથી મહેનત કરે છે એને આ વાત લાગુ નથી પડતી. પણ જે લોકો પ્રામાણિક નથી, સામાન્ય રીતે ડોક્ટરનો વ્યવસાય, મુંબઈની અંદર અંબાણી હોસ્પિટલ અને અંબાણી હોસ્પિટલની અંદર જેટલા પણ ડોક્ટરો છે બધા જ ડોક્ટરો એ લોકોએ પગારથી રાખ્યા છે. એને જોબ, બસ એને અમુક રીતે મહિને મહેનતાણું મળી જાય અને એમાં શરતે તમારે આટલો બિઝનેસ આપવાનો તો આટલું મળે. આટલો બિઝનેસ ના આપો તો પછી બીજા મહિને પગાર ઓછો પણ થઈ જાય, પણ મિનિમમ આટલો બિઝનેસ આપવાનો. હવે ડોક્ટર શું કરે? એટલે જરૂર ન હોય તો આટલા રિપોર્ટ કરાવી આવો, એટલે પછી આપણે આગળ જોઈએ, નિદાન કરીએ અને પછી કરીએ. કારણ કે એને એનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. એ ટાર્ગેટ પૂરો કરવા માટે આ રીતે પણ કહે. અને અમુક ડોક્ટરો એવા પણ કહે કેવી લેબમાં લખી આપે કે એને 35-40% કમિશન પડે. તો આવું જે છે એવા જીવો એવું કર્મ બાંધે કે બીજા ભાવમાં મચ્છર તરીકે ઉત્પન્ન. એનું કારણ શું? તમે કહેશો ભાઈ આ કેવી રીતે લાગુ પડે? કે લોહી ચૂસવાની એની આદત પડી ગઈ છે, બીજાનું લોહી એનો વ્યાપાર કરીને પૈસા કમાયો છે. તો ભાઈ કર્મ સત્તા ત્યાં એને બીજા જન્મમાં મચ્છર તરીકે ધકેલી દે. જા ભાઈ, તને લોહી ચૂસવાની આદત છે ને, ત્યાં જઈને એ જ કામ કરે. આ કર્મના સિદ્ધાંતો બહુ સમજવા જેવા છે. ઘણી વખતે આપણા જીવનની અંદર એ અમુક વખતે આપણને ખબર પણ ન હોય અને જે પ્રવૃત્તિ થતી હોય એનાથી કેવો કર્મનો આશ્રવ થઈ જાય એ પણ ખબર ન હોય. એટલે આ જીભ એના ઉપરનો કંટ્રોલ બહુ જ મુશ્કેલ કંટ્રોલ છે. કારણ કે બાકીની ઇન્દ્રિયો બે પણ એનું કામ એક જ છે. કાન બે છે, એનું કામ એક જ છે સાંભળવાનું. આંખ બે છે, એનું કામ એક જ છે જોવાનું. નાકના પોપચા બે છે, એનું કામ એક જ છે સૂંઘવાનું.
ચામડી આખા શરીરમાં છે, એનું કામ એક જ છે સ્પર્શ કરવાનું. જીભ એક છે, એના કામ બે છે, ખાવાનું અને બોલવાનું. અને બંને બાબતમાં ગુનો કરીને હંમેશા નિર્દોષ છૂટી જનારી જો કોઈ ઇન્દ્રિય હોય તો જીભ છે. બાકીની ઇન્દ્રિયમાં જે ઇન્દ્રિય ગુનો કરે એને જ સજા થાય. કાનથી વધારે સાંભળે તો કાનમાં જ બેરાશ આવે, આંખથી વધારે ટીવી વગેરે જોયા કરે તો એના નંબર વધી જાય કે આંખ જાય. એટલે બાકીની બધી ઇન્દ્રિયોમાં જે ઇન્દ્રિયો ગુનો કરે એને સજા થાય. જીભ ગુનો કરે ને સજા બીજા ભોગવે. ખાવામાં ભૂલ કરે તો પેટને બગાડે, જીભને કંઈ ન થાય. અને બોલવામાં ગરબડ કરે તો કોઈ જીભ ખેંચીને એને મારવા નથી આવતું, એને શરીરના બીજા કોઈ ભાગ ઉપર એને પ્રહાર થાય. એટલે ગુનો કરીને નિર્દોષ છૂટી જનારી આ જીભ હાડકા વગરની, પણ કેટલાયના હાડકાને ખોખરા કરી નાખે. આંધળાના દીકરા આંધળા હોય અને આખું મહાભારતનું યુદ્ધ 18-18 કેટલાય દિવસો સુધી ચાલે ને કેટલાય લોકો એમાં જાય. એટલે આ જીભ એને વશ કરવી એ બહુ જ અઘરી છે. કારણ કે માણસ જેમ ગરડો થતો જાય એમ જીભ જુવાન થતી જાય. જેમ ગરડો થાય, કારણ કે ગરડો થાય એટલે ખાવા માટે શીરો ને બોલવા માટે પણ નિંદા કુટલી. જો ધર્મ નથી પામ્યો સમજ્યો તો મોટા ભાગે એનો સમય એની પાછળ વેડફાતો હોય. એટલે એને વશ કરવાની અઘરી છે. આપણે જાણીએ પણ છીએ કે ભાઈ જીભ સારી નથી, અને એટલે જ જ્યારે ફોટો પડાવવાનો હોય ત્યારે બાકીની બધી ઇન્દ્રિયો ટીપટોપ રાખીએ છીએ, જીભને અંદર જ રાખીએ છીએ અને ક્યારે બહાર નથી કાઢતા. એટલે આ ખતરનાક ઇન્દ્રિય છે. આ જે જીભ છે એના દ્વારા ઘણો કર્મનો આશ્રય થાય છે. એટલે એને બચાવવા માટે ઉપાધ્યાય મહારાજનું આલંબન. કારણ કે ઉપાધ્યાય એ વિનયના ભંડાર છે. ઉપાધ્યાય સતત પોતાની નિશ્રામાં રહેલા સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોને અધ્યાપનનું કાર્ય કરે છે. એટલે એમની એકાગ્રતા અત્યંત હોય છે, અને એકાગ્રતાના કારણે ખાવાનું અને બોલવાનું બંને કામો ઉપર કંટ્રોલ આવી જાય છે. એટલે જીભ એને વશ કરવા માટે બને તેટલો વધારેમાં વધારે સમય સ્વાધ્યાયમાં ગાળવાનો. આપણા સાધુ સાધ્વીજી ભગવંતો 5-5 પ્રહર સ્વાધ્યાય મારે છે, તો આપણે પણ એવી રીતે સતત સ્વાધ્યાય અને સ્પર્શેન્દ્રિય એને વશ કરવા માટે સાધુ ભગવંતોનું આલંબન. કારણ કે બ્રહ્મચર્ય આદિ ગુણોના કારણે એમનું શરીર અત્યંત પવિત્ર છે. એનો ચરણ સ્પર્શ કરવા માત્રથી પણ આપણામાં પવિત્રતા આવે, માટે સ્પર્શેન્દ્રિયને વશ કરવા માટે સાધુ ભગવંતોનું આલંબન. આપણને બધાને સ્પર્શનું સુખ સૌથી વધારે ગમે છે, અને એનું કારણ એ છે કે આ ઇન્દ્રિયનો કોઈ ભાવમાં આજ દિવસ સુધી વિરાહ થયો નથી. સ્પર્શેન્દ્રિય દરેક ભાવમાં હોય ને હોય, બાકીની ઇન્દ્રિયો તો કોઈ ભાવમાં હોય પણ ખરી ને ન પણ હોય, પણ નિગોદમાં પણ જાય તોય સ્પર્શેન્દ્રિય તો હોય જ. જીવ જ્યાં જાય જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી એને આ ઇન્દ્રિય મળ્યા જ કરે, અને એટલા જ માટે બ્રહ્મચર્ય વ્રતનું પાલન વધારે દુષ્કર છે. એટલે સ્પર્શેન્દ્રિય એના ઉપરનો કંટ્રોલ કરવા માટે સાધુ સાધ્વીજી ભગવંતોનું આલંબન. બસ આ રીતે પાંચે ઇન્દ્રિયો એના ઉપર જો તમે કંટ્રોલ કરી દો તો ઇન્દ્રિયો દ્વારા જે કર્મનો અશુભ આશ્રવ થઈ રહ્યો છે એનાથી બચી શકાશે. સંપૂર્ણ તો આશ્રવની આપણે વાત નથી કરતા, એટલા માટે કે ઇન્દ્રિય સારું કે નરસું બેમાંથી એકમાં તો જોડાવાની જ છે. એટલે અશુભમાંથી પહેલા એને છોડવાની છે, એટલે અશુભ નો ત્યાગ. કારણ કે જે સર્વસંવર ભાવ છે, સર્વથા કર્મ ના આવે, સર્વથા કર્મનો આશ્રવ ન થાય, એવું તો માત્ર 14મું એક જ ગુણસ્થાનક છે, અને એ અયુરુરુ. બસ 5 રસ્વાક્ષર જેટલો ઉચ્ચાર કરો એટલો જ કાળ પછી સંસારમાં રહે અને સીધા મોક્ષે ચાલ્યા જાય. બસ આટલી જ સ્થિતિ એ સર્વસંવર ભાવની છે, બાકી સર્વસંવર નથી. એટલે આશ્રવ ચાલુ તો રહેવાનો છે, પણ આપણે અશુભના બદલે શુભ આશ્રવ, અને શુભ આશ્રવ પણ ખૂબ ઉપયોગપૂર્વકનો. તમે પાંચેય ઇન્દ્રિયોને પંચ પરમેશ્વરીની સાથે જોડી દો, એટલે આનું પરિણામ શું આવશે, આનો લાભ શું થશે? તો કે આનો લાભ એ થશે કે ભવાંતરની અંદર અહીંથી મૃત્યુ થયા પછી પાછું પરમાત્માનું શાસન મળશે. કારણ કે પાંચેય ઇન્દ્રિયોનો સદુપયોગ કર્યો છે, પરમાત્માની આજ્ઞા આદિનો વિચાર કર્યો છે, માટે
પરમાત્માની આજ્ઞા જ્યાં હોય ત્યાં જન્મ મળે, એટલે પરમાત્માનું શાસન એ પ્રાપ્ત થાય. એટલે વારંવાર જો આ પરમાત્માનું શાસન જોઈતું હોય તો પરમાત્માની આજ્ઞા પ્રમાણેનું પ્રવર્તન થાય. છેવટે જ્યાં પ્રવર્તન ન થઈ શકે ત્યાં પણ મનની અંદર દુઃખ હોય, આ રીતે વર્તવું જોઈએ, મારાથી નથી થતું, તો પણ પરમાત્માનું શાસન ભવાંતરની અંદર પણ આપણને પ્રાપ્ત થાય. તો આ પાંચે ઇન્દ્રિયો, ઇન્દ્રિય શબ્દ એટલે ઇન્દ્ર એટલે આત્મા, આત્માને ઓળખવાનું ચિહ્ન એનું નામ ઇન્દ્રિય, આત્માને ઓળખવાની નિશાની. આ જીવ એક ઇન્દ્રિય વાળો છે, આ બે ઇન્દ્રિય વાળો છે, આ ત્રણ ઇન્દ્રિય વાળો છે, આવી જે નિશાની છે એને આપણે ઇન્દ્રિય કહીએ છીએ. આપણને બધાને પાંચે ઇન્દ્રિયો મળી છે. સામાન્ય રીતે એક ઇન્દ્રિયની પરવશતા એના દ્વારા પણ જીવો પોતાના પ્રાણને ગુમાવે છે. બોલો, કર્ણેન્દ્રિય, એના કારણે હરણ પોતાના પ્રાણ ગુમાવે છે. કારણ કે હરણને સંગીત અતિશય પ્રિય હોય છે, અને એટલે એનો જ્યારે શિકાર કરવાનો હોય તેવા સમયે સંગીત છેડવામાં આવે છે, અને અચાનક સંગીત બંધ કરીને જે હરણ ઊભું હોય એનો શિકાર કરી લેવામાં આવે છે. એટલે આ હરણ કર્ણેન્દ્રિયના વિષયના કારણે પોતાનો પ્રાણ ગુમાવે છે. પતંગિયો, એ ચક્ષુ એના કારણે પોતાનો પ્રાણ ગુમાવે છે, કારણ કે એને કલર ગમે છે. અને દીવો, એ જોઈને એની અંદર બિચારું જાય છે ને, બળી મરે છે. એમ ભમરો, નાકના કારણે પોતાના પ્રાણ ગુમાવે છે. બોલો, સૂર્ય વિકાસી કમળ ત્યાં જઈને સુગંધ ચૂસવા માટે બેસે, અને ક્યારે સાંજ પડી જાય ખબર પણ ન પડે, અને એ પુષ્પ પાછું બીડાઈ જાય, ભમરો અંદર ગુંગળાઈને મરી જાય. એમ રસનેન્દ્રિયના કારણે માછલી પોતાના પ્રાણને ગુમાવે છે. એ લોટ લેવા માટે થઈને, લોટ ખાવા માટે થઈને એ માછીમારની જાળમાં ફસાય છે. જ્યારે વધારે માટલા ભેગા થાય, માછીમાર જાળ બંધ કરી દે અને પોતાના પ્રાણને ગુમાવે છે. એમ સ્પર્શનેન્દ્રિય, હાથી પોતાના પ્રાણ સ્પર્શનેન્દ્રિયના કારણે ગુમાવે છે, કારણ કે એને આથળીને સામે રાખવામાં આવે છે, વચ્ચે ખાડો ખોદવામાં આવે છે, અને ત્યાંથી હાથી જેવો એની પાસે જાય સીધો ખાડામાં પડે, અને ત્યાંથી એના હાથી દાંત વગેરે લેવામાં આવે છે. તો આ રીતે એક એક ઇન્દ્રિયની પરવશતાથી પણ જીવો પ્રાણ ગુમાવતા હોય. તો આપણે તો પાંચે ઇન્દ્રિયોની પરવશતા હોય તો આત્માનો શું હાલ હવાલ થાય? વિચાર તો કરો કે પાંચે ઇન્દ્રિયો, એના ઉપરનો આપણો કંટ્રોલ કેટલો છે? કાન ઉપરનો કંટ્રોલ કેટલો, આંખ ઉપરનો કેટલો, નાક ઉપરનો કેટલો, જીભ ઉપરનો કેટલો, સ્પર્શેન્દ્રિય ઉપરનો કેટલો? બસ એ કંટ્રોલ લાવવાનો પ્રયત્ન, એટલે આશ્રવ કર્મને આવવાનું. જો ઇન્દ્રિયો દ્વારા અશુભ કર્મને આવતા અટકાવવા છે તો આ ઇન્દ્રિયોના માધ્યમથી તમે પંચ પરમેશ્વરી ભગવંતો એનું ધ્યાન, એનું આલંબન, એના દ્વારા તમે આવતા કર્મને રોકી શકો. બીજા કર્મને આવવાના કારણમાં કષાયો છે, જે ક્રોધ, માન, માયા અને લોભ, એ ચારને આપણે કષાય કહીએ છીએ. નામ કષાય, પણ કષાયથી એ વધારે ભયંકર છે. કષાય માત્ર એક જ વખત પ્રાણ લે છે. આ કષાયો આખી આપણી ભવની પરંપરાને બગાડી દે છે, આખી એ ભવની પરંપરા. કારણ કે કષાય શબ્દનો અર્થ જ એ, કસ એટલે સંસાર અને આય એટલે લાભ, જેના દ્વારા આત્માને સંસારનો લાભ થાય એને કષાય કહેવાય. તો આપણે ધર્મમાં આગળ વધ્યા કે નહીં એ ખબર કેવી રીતે પડે? જો જીવનમાં કષાયો ઓછા થયા તો ધર્મમાં આગળ વધ્યા, જો જીવનમાં કષાયો વધ્યા તો ધર્મ ક્રિયાઓ વધી હોવા છતાંય આપણે ધર્મમાં આગળ નથી વધ્યા. કારણ કે ધર્મ દસ લક્ષણા પર્વ જે આવે છે એમાં દસ પ્રકારના ધર્મની વાત કરવાની હોય છે, અને બસ એ જે દસ ધર્મ છે એને આપણે યતિ ધર્મ કહીએ છીએ. અને યતિ ધર્મ એટલે એ દસનો વિકાસ આપણો સતત થયા કરવો જોઈએ, ક્ષમા એનો વિકાસ સતત થયા કરવો જોઈએ. બોલો, ગુસ્સો માણસને સહજ રીતે આવી જતો હોય છે, આમ સહજ રીતે આવવો ન જોઈએ પણ આવે છે. કારણ કે શેલો શું છે? એટલે ગુણ શેલો કે દોષ શેલો? ગુણ બહુ શેલો છે, દોષ જરાય શેલો નથી, દોષ અઘરો છે. ક્ષમામાં તમારે કંઈ કરવાનું જ નથી, કોઈએ ગાળ આપી તો તમારે સાંભળવાનું જ નથી, તમે સાંભળ્યું એટલે તકલીફ થઈ,
બસ માત્ર ક્ષમાની અંદર તમારે ભૂલી જ જવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી ક્ષમામાં. અને ગુસ્સામાં શું થાય, એટલે કેટલા દિવસ સુધી ટેન્શન રહ્યા કરે, કોઈક વખતે બ્લડ પ્રેશર જેવા કેવા રોગો પણ એના કારણે થાય, આત્મા વિભાવમાં જાય છે તો એનાથી શરીરને પણ નુકસાન થાય છે. એટલે ક્ષમા એ એક એવો ગુણ છે કે જેની અંદર જાણે કે મેં કંઈ સાંભળ્યું જ નથી, બસ એ રીતે જ હંમેશા વર્તન કરવાનું, તો ક્ષમા રાખી શકાય. નહીંતર આ ક્ષમા અને આ જ મહત્વનો ગુણ છે, ક્ષમા ગુણ એ અતિશય મહત્વનો છે. તમે વિચારશો જ્યારે પણ તમે જિન મંદિરમાં જાઓ છો અને પરમાત્માને તમે નમસ્કાર કરો છો ત્યારે ક્ષમા ગુણને યાદ કરીને નમસ્કાર કરો છો. ઈચ્છામી ક્ષમાસમનો વંદ્યમ, માત્ર નવ પદ, એના સિવાય ક્યાંય આ સૂત્ર બોલવાનું નથી. નવ પદ સિવાય કોઈ જગ્યાએ નહીં, માણીભદ્રવીર પાસે પણ નહીં, પદ્માવતીજી પાસે પણ નહીં, કોઈની પાસે આ સૂત્ર નથી, માત્ર નવ પદ બસ. એટલે ક્ષમા એ જ અતિશય મહત્વનો ગુણ છે. ભગવાનનું આખું જીવન તમે તપાસો તો એના જીવનની અંદર આ મહત્વનો ગુણ હતો. કોઈ પણ ભગવાન, કોઈ પણ તીર્થંકર પરમાત્મા, એની આખી છદ્મસ્ત અવસ્થા જોઈ જાઓ. કોઈ પગ ઉપર આવીને ખીર રાંધે, કોઈ કાનમાં ખીલા ઠોકી જાય, કોઈ એક રાતની અંદર ઘોડાથી ઘોર વિષ ઉપસર્ગો કરી જાય, ગમે તેવું હોય બસ ક્ષમતાપૂર્વક એ સહન જ કરે છે, ક્યારેય સામનો કરતા નથી. એટલે આખા કલ્પસૂત્રનો સાર એક જ લાઈનમાં કેવો હોય તો કહેવાય, ક્ષમતાપૂર્વક સહન જ કરજો, સામનો કદાપી કરતા નહીં. બસ આ આખા કલ્પસૂત્રનો આટલો જ સાર છે. ભાઈ આટલું જીવનમાં આવી ગયું તો કામ થઈ ગયું. અરે આપણું સૂત્ર એનાથી ઉલટું છે, આ તો ભગવાનનું સૂત્ર છે. આપણું સૂત્ર છે થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ, એ આપણું સૂત્ર છે. અને એ રીતે કરવા જઈએ તો ગુસ્સો આવ્યા વગર રહે જ નહીં, કારણ કે સામેનો માણસ જેવો હોય એની જોડે આપણે પણ એવો જ વ્યવહાર કરીએ તો એના માને આપણામાં ફરક શું, જ્ઞાની અને અજ્ઞાની બંને વચ્ચેનો તફાવત શું. આપણી પાસે સમજ હોય તો આપણે ક્ષમા જ રાખવાની હોય, મોટો લાભ જ છે. તમે કોઈએ પણ ક્ષમા રાખી એટલે એને કર્મ નિદ્રાનો લાભ થયો થયો ને થયો, એકાંતે લાભ છે ક્ષમા રાખવાનો, કોઈ નુકસાન નથી. અને ન રાખો તો મોટું નુકસાન છે, કારણ કે એનો ઓપોઝિટ ક્રોધ, એનો ઓપોઝિટ આખી એ રૂની ગંજી ભરેલી હોય અને એક જ દિવાસળી ચાંપીને એમાં મૂકી દે, આખી રૂની ગંજી બળીને ખાક થઈ જાય, એમ પૂર્વ કરોડ વર્ષનું કદાચ આપણું આયુષ્ય હોય. એક પૂર્વ એટલે 70,56,000 કરોડ વર્ષ, અથવા 70,560 અબજ વર્ષ, જે રીતે બોલવું હોય એ રીતે બોલવું. આવા કરોડ પૂર્વ વર્ષનું આયુષ્ય હોય અને 8 વર્ષની ઉંમરે ચારિત્ર સ્વીકાર્યું હોય, બોલો ભગવાન કેટલો મોટો ભગવાનનો ઉપકાર છે. આ દેશની અંદર તમારે ગાડી ચલાવવી હોય તો તમને 16 વર્ષે લાયસન્સ આપે અને અમારા ભગવાન, આપણા ભગવાન 8 વર્ષે લાયસન્સ આપે. તમે 8 વર્ષના બનો એટલે ચારિત્ર માટેનું લાયસન્સ મળી જાય. સર્વવીરતી કે દેશવીરતી જે પણ સ્વીકારવી હોય તે તમે સ્વીકારી શકો. તો એ રીતે આ ચારિત્ર 8 વર્ષની ઉંમરે સ્વીકારેલું હોય અને આખું જીવન સુંદર નિર્મળ ચારિત્રનું પાલન કર્યું હોય અને એમાં કહ્યું કે માત્ર એક જ વખત ગુસ્સો આવી જાય, એક જ વખત ક્રોધે ક્રોડ પૂર્વતણું સંજમ પડ જાય, બસ એક વખતનો ગુસ્સો જેમ એક દિવાસળી ચાંપો અને બધું બળીને ખાક થઈ જાય, એમ એક વખતનો ગુસ્સો આવ્યો બધા ગુણો બળીને ખાક થઈ જાય. એટલે ક્યાંય આ કરવા યોગ્ય નથી, એનાથી બચીને રહેવાનું છે અને ગુસ્સો કરવાની આવશ્યકતા જ નથી, કારણ કે આપણી તો કર્મની નિર્જરા જ છે. કોઈ કહે કે ભાઈ હું તો સારા કામ કરું છું તો પણ લોકો મારા માટે ખરાબ કેમ બોલે, એટલા માટે બોલે કે આપણો અપયશ નામ કર્મનો ઉદય છે. અને બધા લોકો જો આપણી પ્રશંસા કરશે તો અપયશ નામ કર્મ ખપશે કેવી રીતે, એટલે સારું છે એ આપણા ઉપર ઉપકાર કરી રહ્યો છે
આપણું એ કર્મ ખપાવવા માટે એ ઉપકારી છે. એટલે એ કર્મ પણ ભોગવવાનું તો છે, જે કર્મો બાંધ્યા છે, જે ચિકાસવાળા કર્મો છે એ ભોગવવા પડશે. બીજા કર્મો તો હજુ પશ્ચાતાપ પ્રતિક્રમણ કરીને તમે આત્મા ઉપરથી દૂર કરી દેશો, પણ જે ચિકાસવાળા કર્મો છે એ તો ભોગવવા જ પડવાના છે. એટલે જ્યારે જ્યારે પ્રતિકૂળતા આવે તેવા તેવા સમયે ઉપકાર માનવાનો જેના તરફથી પ્રતિકૂળતા મળી હોય તેનો, કારણ કે એનાથી કર્મની નિર્જરા થઈ રહી છે. બસ ગમે તે હોય, કોઈ પણ જાતની પ્રતિકૂળતા એનામાં તમે પ્રસન્ન રહો એટલે તમારી કર્મની નિર્જરા થાય, અને પ્રતિકૂળતામાં જો વ્યાકુળતા થાય તો કર્મનો બંધ થયા વિના ન રહે, અને બંધાયેલું કર્મ પાછું ભોગવવાનું આવે તેવા સમયે દુઃખ આવીને ઊભું રહે છે. એટલે દુઃખમાંથી જો કાયમનો છુટકારો મેળવવો હોય તો આ પ્રતિકૂળતા એને ક્ષમતાપૂર્વક સહન કરવાનો અભ્યાસ પડે. ખાલી સહન કરવાનો નહીં, ક્ષમતાપૂર્વક સહન તો ઘણું કર્યું, નરકમાં કર્યું, નિગોદમાં કર્યું, તિર્યંત ગતિમાં પરાધીનતાના ઘણા દુઃખો સહન કર્યા, પણ તેવા સમયે ક્ષમતા નહોતી રાખી એટલે અત્યારે આપણે અહીં કને બધા બેઠા છીએ. જો ક્ષમતા રાખી હોત આપણે ક્યારનાય મોક્ષે પહોંચી ગયા હોત, પણ આપણે નથી પહોંચી શક્યા. એનું આ એક જ કારણ છે, આ કષાય એ બધાને સૌથી વધારે હેરાન કરી રહ્યો છે. એટલે ક્ષમા ગુણ એનો વિકાસ એ આપણે કરતા જવાનું છે. એટલે આશ્રવ એ કષાયો દ્વારા પણ કર્મ આવે છે, એના માટેની વાત હજુ આપણે આપણા 9 દિવસ એટલે બાકીના 8 દિવસમાં હજુ પણ આપણે આ વાતને આગળ ચલાવીશું. તમારો સમય થવા આવે છે, કોઈને પણ પ્રશ્નો હોય આજે જે પણ આપણે સ્વાધ્યાય કર્યો એની અંદર પણ કોઈને કંઈક ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. બોલો પંડિતજી, તમે 8 રૂચક પ્રદેશ કયા ને બધાને સમજાવો. હા, જો આપણા આત્માના અસંખ્ય પ્રદેશો છે, એમાં જે નાભીનું સ્થાન છે એ નાભીના સ્થાનના જે પ્રદેશો છે એ રૂચક પ્રદેશ એટલે સ્થિર, જે પ્રદેશોનું કંપન થાય એ પ્રદેશ ઉપર કર્મનો આશ્રવ થાય, જે પ્રદેશો સ્થિર જ રહે એ પ્રદેશ ઉપર કર્મ ના આવે. તો નિગોદથી માંડી અને અનુત્તર વિમાનવાસી સુધીના જેટલા પણ જીવો છે એ દરેક જીવોનું જે પણ શરીર છે એ શરીરનું બરાબર કેન્દ્ર સ્થાન એટલે નાભી, દરેકને નાભી કેન્દ્ર સ્થાને હોય. તો આવું જે કેન્દ્ર સ્થાન છે ત્યાં એવા રૂચક પ્રદેશો છે, એ પ્રદેશોને આપણે રૂચક પ્રદેશ કહીએ છીએ, અને ત્યાં કોઈને પણ કર્મનું આવરણ લાગતું નથી. એટલે પરમાત્માની પૂજા જ્યારે ત્યાં કરીએ છીએ નાભીના સ્થાને, તેવા સમયે આપણે એવી ભાવના ભાવીએ છીએ કે જેમ મારા આ 8 રૂચક પ્રદેશો કર્મના આવરણ વિનાના છે, એના મારફત મારા સર્વ આત્મ પ્રદેશો કર્મના આવરણ વિનાના બનો, અને એના માટે પુરુષાર્થ એ આપણે જ કરવાનો હોય છે. માત્ર પ્રાર્થના કરવાથી કામ નથી થઈ જતું, પણ પ્રાર્થના કર્યા પછી એને અનુરૂપ પુરુષાર્થ કરવાથી કામ થાય છે. એટલે દરેક જગ્યાએ આ ધ્યાન રાખવાનું છે. જેમ જયવીરાય સૂત્રમાં પ્રાર્થના કરીએ છીએ, પણ પ્રાર્થના કરવા માત્રથી નથી આવી જતું, પણ પ્રાર્થના કર્યા પછી એને અનુરૂપ જીવન બનાવવાથી તે પ્રકારના લાભો આપણને થતા હોય છે. જેમ આપણે વાત કરી ને, જીવન નિદ્રા થતી હોય તો એમને એમ સહન કરતા જાય ને એ થાય, તો નીચે એકેન્દ્રીય જીવ ની નિદ્રા ઓછી હોય. હા, બહુ જ ઓછી હોય, એકેન્દ્રીય નિર્જરા બહુ જ ઓછી હોય પ્રમાણમાં, એનાથી બેન્દ્રિય ની વધારે હોય, એનાથી કેન્દ્રિય ની વધારે હોય. એટલે કર્મબંધ પણ વધે, નિર્જરા પણ વધે, બંને વધે, પણ સૌથી વધારે સંઘની પંચેન્દ્રિય પણ જ્યારે આવે એવા સમયે આપણે જે પણ સાધના કરવી છે એ તે ટાઈમે થાય, કારણ કે એના સિવાય મન જ નથી તો એ કેવી રીતે કરી શકે. એટલે વધારે કર્મ પણ બંધાય ને વધારે નિર્જરા પણ. જય જીનેન્દ્ર, ઘણા બધા મોડા આવ્યા છે. ચંપકભાઈ પંડિતનો પરિચય છેલ્લા 25-30 વર્ષથી સ્વાધ્યાય સાધુ ભગવંતને શ્રાવકને બધાને ઇન્ડિયામાં અથવા બધી બીજી બધી જગ્યાએ પણ કરાવી રહ્યા છે.
તે માટે આપણે બહુ ખૂબ એમના આભારી છે. આ એમની કદાચ ત્રીજી યાત્રા આપણા સંઘ માટે છે અને હવે ભવિષ્યમાં પણ આવી રીતે યાત્રા ચાલુ જ રહે એ આપણે વાક્ય. સબ્જેક્ટ ચાલે છે કર્મ તણી ગતિ ન્યારી, એમાં આજે આશ્રવ કર્મનું કેવી રીતે આવવું અને ગભરાઈ નહીં જવાનું, કારણ કે ચાર દિવસ પછી બતાવશે કેવી રીતે બંધ કરાશે. ના એટલે એ ન ગભરાય એટલે જોડે જોડે પણ અમુક વાત બતાવતો જાઉં છું કે જેથી કરીને પેલા ઘણી વખતે કોઈ ડિપ્રેશન માં આવી જાય કે ભાઈ આ શું આટલું. એક વસ્તુનો મને ઘણો આનંદ છે, જેમને સ્વાદની કર્યું ઘણા બધા નામ મેળ છે એ ઇન્દ્રિય પર તો બધા થોડો થોડો પ્રયત્ન કરીએ છીએ આપણે, તે માટે બધા તપસ્વીને સાતા હશે અને સાતામાં રહેજો. ખાસ તો RSVP આંબેલનું વાત કરાવી હોય તો કરજો, જેથી સંખ્યાનો ખ્યાલ આવે એ માટે. અને આજે સાંજે ટાઈમ સમાડે 8 વાગે આરતીના બાદ અહીંયા બીજું પ્રવચન છે. સાંજનો સબ્જેક્ટ છે નવપદના, દરેક પદનો એક એક દિવસનો અરિયંત પદ આજે સાંજે હશે એ માટે. જય જીનેન્દ્ર. હા, અમે અહીંયા લઘુ સિદ્ધ ચક્ર પૂજન કરીએ છીએ, પોણા દસે શરૂ કરીએ છીએ. જેને લાભ લેવો હોય, કોઈ નકરો કશો નથી, તમે અહીંયા આવજો, 5 મિનિટ પહેલા આવો તો વ્યવસ્થા થઈ શકે, કારણ કે એક જગ્યાએ અહીંયા જ કરીએ છીએ અને એના બાદ તરત જ અહીંયા પ્રવચન હોય છે. લગભગ 9:40 તમે આવી જાઓ તો અડધો કલાકની એ અનુષ્ઠાન છે. જય જીનેન્દ્ર. શિવમાસ્તુ સર્વા જગતા પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોકં. બોલો શ્રી મહાવીર સ્વામી. હા, પચ્ચખાણ ત્યાં આઈમ્બિલ બધા કોર્સીથી માંડીને આઈમ્બિલ સુધીનું જે પણ છે. ઉગયે સૂરે પોરસી સાડ પોરસી મુઠ્ઠી સેમ ટક ખાઈ ઉગયે સૂરજ મેં વ્યાર સમાન થયું સાયમ અન્નતા વગણમ સસાગરણમ પચ્છન કારણમ દિશા મોયનમ સાહુ વૈનન મહત્તરાગણ સત્યાગણમ આયમ બિલમ ગે વચ્ચ ખાઈ અન્નતા વગણમ સસાગરણમ દિવાલયણમ ગિહત્ત સક્ષણમ કિત્ત વિગણ વડચ્ચ મુખ્યન પરિટ્ટમ યરણ મહત્તરાગણ સત્યાગણમ એગારસ્મ વ્યાસમ વચ્ચ ખાઈ તિવિ અંપિ આહાર મસમ ખાઈમ સાયમ અન્નતા વગણમ સસાગરણમ સાગરીયાગણમ ઉંગણમ સનગુર ઉટ્ટાણેન પરિટ્ટામિયાગણ મહત્ત શ્રી મહાવીર સ્વામી ભગવાન.